जूनागढ़ महानगर पालिका कमिश्नर श्री तुषार सुमेर तथा मेयर श्री धीरुभाई गोहिल द्वारा आज स्वामी विवेकानंद भवन बिल्डिंग में मीटिंग हॉल में बधा ज महानुभाव उपस्थित था। बांधकाम इंजीनियरो उपस्थित था। एने जणाव्युं के ट्राफिक की समस्या हळवी थाय ते माटे ओवरब्रिज डिजाइन और प्लानिंग शुरू करने माटे आज एक बैठक थई हती। जूनागढ़ रेलवे स्टेशन थी लईने त्रिमूर्ति हॉस्पिटल सुधी रूपया 106 करोड़ खर्चे 2200 मीटर लांबो ओवरब्रिज बनशे तेवुं जणाव्युं हतुं। रिपोर्टर शैलेश शर्मा, जूनागढ़। મંજુલાબેન પથસાણા કોર્પોરેટરે કંઈક આક્ષેપ કર્યા છે આપની સામે, આપે ચૂંટણીમાં વિગતો છુપાવી છે? કોઈ પણ જાતના ચૂંટણીના ફોર્મ હોય એમાં આપણા કોઈ પણ જાતની આવકો અથવા સાવકના જે ડોક્યુમેન્ટ હોય અને જે કંઈ ફરિયાદરૂપી કંઈ પણ આપણી માટે થઈ હોય કે કોઈ પણ કંઈ ફરિયાદો ચાલતી હોય એને ધ્યાનમાં રાખી બધાએ એમાં જે જે વિતરણના કાગળિયાથી માંડીને કોઈ પણ પરિસ્થિતિથી માંડીને કોઈ પણ કેસ ચાલતા હોય એને આપણે બધું એમાં બતાવતા જ હોય છે। અને જૂનાગઢની જે કાંઈ વિશેષ જગ્યાએ અત્યારે ટ્રેનિંગ કરીને ચેરમેન તરીકે બેઠો અને દર વારંવાર દર વખતે બોર્ડની અંદર બોર્ડની ગરિમાને ધ્યાનમાં રાખી બોર્ડની શિસ્તને ધ્યાનમાં રાખી વારંવાર બોર્ડમાં અપશબ્દ બોલવા એને ધ્યાનમાં રાખી કોઈ પણ સ્ટેન્ડિંગ કમિટીની ઉપર દાવા કરે છે એ એવા હાવ એક કોઈ એમાં સચ્ચાઈ નથી, એક તો કોઈ કાંઈ એમાં કોઈ તથ્ય નથી। ખરેખર વાસ્તવિકતા મારી મિલકત જૂનાગઢ કોર્પોરેશન શું છે અને મારી મિલકતની અંદર મારું શું શું છે એ કોઈ પણ માણસને જૂનાગઢ કોર્પોરેશનમાંથી માગી શકે છે અને કોર્પોરેટરમાંથી જે કાંઈ માહિતી મળશે પછી કંઈ પણ દાવો કરે તો સાચો દાવો કહેવાય। આ તો બાહ્યાત વાતો છે કે રાકેશભાઈને 260ની નોટિસ મળેલી છે। 260 નોટિસ મારા કોઈ મિલકત મારી પોતાની છે નહીં, મારી મિલકત મારું પોતાનું એક જ મકાન છે ઘરનું, એના સિવાયનું જૂનાગઢમાં કોઈ પણ મિલકત હોય તો મને ખાતેદાર કરી દઈએ અને મારા માટે મિલકત દસ્તાવેજ કરી દઈએ તો મને મજા આવી જશે, મને મિલકત મળશે અને હું મળતી મિલકત લેવા પણ તૈયાર છું। ઈ સાહેબ રોલ જૂનાગઢ મહાનગરપાલિકા ગુજરાતની આપણી સરકાર રાજ્ય સરકાર અને ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા જૂનાગઢ માટે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય અથવા હળવી થાય એના માટે જે ઓવરબ્રિજ શરૂ કરવા માટેની અને એનું પ્લાનિંગ અને ડિઝાઇન અત્યારે કરી રહ્યા છે એમાં કમિશનર સાહેબે સૂચનો માટે અમને સૌને નાગરિકોને બોલાવવા માટે એમનો આભાર માનીએ છીએ। એક વાત એવી થાય કે ભાઈ આપણે આ બધા ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવીએ છીએ શું કરવા? લોકોની સુવિધા માટે, ટ્રાફિકની સમસ્યા ઓછી થાય, ટ્રાફિક ઓછો થાય અને લોકો સમયસર પોતપોતાના સ્થળે પહોંચી શકે ના માટે। જૂનાગઢમાં બે સ્થળ એવા છે કે જે જગ્યાએથી આપણે વધારેમાં વધારે પહોંચવાની ઉતાવળ, એક આપણું રેલવે સ્ટેશન અને બીજું બસ સ્ટેશન, આ બંને જગ્યાઓ વચ્ચે સાંકળથી આ બ્રિજ બનાવવાની જે વાત છે જેમાંથી રેલવે ક્રોસિંગો વચ્ચેથી નીકળી જાય તો એના માટે રેલવે સ્ટેશન માટે બરાબર ચોકમાંથી જ આપણે શરૂ કરીએ છીએ ઓવરબ્રિજ। અહીંયા આપણો જે બસ સ્ટેન્ડ છે એમની પાસે પણ એ ચોકમાંથી જ કેમ ન કરી શકે, કારણ કે કોઈપણ વસ્તુ બસ સ્ટેન્ડમાંથી આવતી વસ્તુ અંડરબ્રિજ નીચે જાય પછી એમને ક્યાંય બહાર જવું હોય કે ઉપર જવું હોય તો એ ઓવરબ્રિજ ચડે અને પછી જાય, તો આપણી પાસે પૂરતી જગ્યાએ ચોકમાં છે જ તો એ જગ્યાએથી ટ્રાફિકની સમસ્યા ઓછી કરી શકાય એના માટે એક લેન્ડિંગ સ્ટેશન છે એ બસ સ્ટેન્ડ પાસે આવેલો ચોક છે ત્યાં કરવું જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે અને જેથી કરીને લોકોને ખૂબ રાહત થશે। રેલવે સ્ટેશન પાસે બિલકુલ બરાબર છે। બીજી વાત છે જે પહોળાઈની જે વાત કરતા હતા એના માટે એમના માટે મેં હમણાં જ વાત કરી કે આપણે વર્ષો પહેલાં બનેલું ગોંડલ અને ધોરાજી ત્યાં ચક્કર મારવું જોઈએ કે વર્ષો પહેલાં ભગવંતજીના ગામો કે જે જગ્યાએ આજ સુધી પણ એ રસ્તાઓ જે પહોળા બનાવ્યો હતો જેની કેપેસિટી પ્રમાણે હજી પણ વાહનો નથી, જે દ્રષ્ટિએ વાહનો રોડ ઉપર રોજ ઉમેરાઈ રહ્યા છે, આપણે આરટીઓની ઓફિસમાં જઈને જોઈએ કે જૂનાગઢમાં રોજ કેટલા વાહનો, તો એ આજની તારીખ પૂરતું આ પહોળાઈ પૂરતી છે પરંતુ 10 વર્ષ પછી જૂનાગઢની પરિસ્થિતિ શું હશે? તો ઓવરબ્રિજની ઉપર પણ પાછો ઓવરબ્રિજ બનાવવાનો, તો એમના માટે કંઈક પ્લાનિંગ અને કંઈક ડિઝાઇનર્સ કોર્પોરેશન અને રાજ્ય સરકાર એવું કંઈક વિચાર કરશે અને સૂચનો લેશે એવું મારું માનવું છે। બાકી અત્યારે જે કંઈ કામ થઈ રહ્યું છે એમાં આટલા એક મારા એક નાગરિક તરીકેના નમ્ર સૂચન। હા મેયર શ્રી, જૂનાગઢમાં ટ્રાફિકના પ્રશ્નો
દિવસે દિવસે વધતા જાય છે અને એને પહોંચી વળવા માટે આશરે 3 વર્ષ પહેલાં જોશીપુરાનો જે ઘણા વર્ષોથી બ્રિજનો સવાલ હતો, ફાટક ઉપર બ્રિજ બનાવવાનો, એ 3 વર્ષ પહેલાં મંજૂર થયેલો. પરંતુ રેલવેએ એવો આગ્રહ રાખ્યો કે બસ સ્ટેન્ડનું ફાટક છે એના ઉપરનો બ્રિજ અને જોશીપુરા ફાટકના ઉપરનો બ્રિજ એ બે સાથે તમે કરો તો અમે મંજૂરી આપીએ. એટલે બંને બ્રિજનું અહીંથી દરખાસ્ત કરી અને રાજ્ય સરકારે જે એસ્ટિમેટ આપ્યું એ એસ્ટિમેટ રાજ્ય સરકારે મંજૂર કર્યું છે અને રેલવે પણ એમાં હિસ્સો આપશે અને ટ્રાફિકના જે સવાલો છે એ વહેલામાં વહેલા સોલ્વ થાય એના માટેના અમારા સૌ પદાધિકારીઓ અમારા અધિકારીશ્રીઓ એના પ્રયત્નો છે. આજે અમે જૂનાગઢના જેન્ટ્રીઓને પણ સૂચનો માટે બોલાવ્યા અને કેવો બ્રિજ બનવાનો છે એના પ્રેઝન્ટેશન પણ અમારા કન્સલ્ટ એન્જિનિયરો દ્વારા બતાવવામાં આવ્યું અને એમાં જુદા જુદા સૂચનો પણ લેવામાં આવ્યા છે. એટલે આ બ્રિજ સૌથી પહેલો જૂનાગઢમાં બનશે અને શરૂ થયા બાદ લગભગ 18 થી 24 મહિનામાં આ બ્રિજનું કામ પૂરું થશે એવું એન્જિનિયરોએ આજે પ્રેઝન્ટેશનમાં જણાવ્યું છે. એનું આજે પબ્લિક કન્સલ્ટેશન શહેરના પદાધિકારીઓ જેન્ટ્રી અને પત્રકાર મિત્રો સાથે કન્સલ્ટેશન મીટિંગ રાખી હતી. ખાસ કરીને આપણે જે આયોજન કરી રહ્યા છીએ એમાં સૂચનો માંગવામાં આવી અને એની ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અમે આશા રાખીએ છીએ કે ટૂંકા ગાળામાં અને આ કાર્યવાહી અમારી હાથમાં ધરાશે અને શહેરમાં તે એક નજરાનો સમય અને એની સમસ્યાના નિરાકરણ સમય મોટો બ્રિજ ટૂંકા સમયમાં આવી શકે. સર, આમાં કેટલો ખર્ચ ને કોણ કોણ સામેલ, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કઈ રીતે? અંદાજે 106 કરોડનું અત્યારે અમારો પ્રાઇમરી એસ્ટિમેટ છે. એમાં રેલવે વિભાગની પણ જમીન છે અને અન્ય બધી પણ ડિપાર્ટમેન્ટ છે રાજ્ય સરકારના જ. એટલે આ રીતે અન્ય વિભાગો અને તમામ વિભાગોની જમીન અને પ્લસ 106 કરોડ રૂપિયા એસ્ટિમેટ. સર, મંજૂરી કેટલા સમયમાં મળે ને કેટલા સમયમાં પૂર્ણ થાય આ કામ? કદાચ એની ઓલમોસ્ટ અમે કન્સલ્ટેશન આપણે કહીએ છીએ કે અમારા બ્લોક એસ્ટિમેટ છે. હવે એ બાબતની રાજ્ય સરકારની અમારી દરખાસ્ત પણ છે અને જો એનો ટૂંકા ગાળામાં એના ઉપર વિચારણા થઈ રહી છે અને બાદમાં બ્રિજ બનવાનો સમય અંદાજિત આવું જ્યારે મોટું હોય તો એટલીસ્ટ 2 યર.